એક સફેદ કાર્ડ આવ્યું ટપાલમાં તેમાં થોડાક જ ફૂલ જેવા શબ્દો વેરાયેલા ભાઈ કાંઈ કામ નથી બસ તમે બહુ યાદ આવ્યા એટલે વિચાર્યું કે લાવ મળી લઉં લિખિતમ ઈશા નંદીગ્રામ દ્વારા બારેક વર્ષ પહેલાં ધરમપુરમાં દૂર દરાજના ગામોમાં શૌચાલય બાંધી આપવાનો પ્રકલ્પ ચાલે તે સમયે એક સફેદ પરબીડિયું ઠપાલમાં આવ્યું ભાઈ નંદીગ્રામના શૌચાલય પ્રકલ્પ અંગે તમે રૂડો લેખ લખ્યો તે વાંચીને તરત ફૂલછાબના એક વાંચક ગાંધીજન બળવંતભાઈ દેસાઈએ રૂપિયા એકાવન હજારનો ચેક મોકલી આપ્યો મને થયું સાચુકલા શબ્દોમાં કેટલું પ્રેરક અજવાળવું પડ્યું છે નહીં ઓસ્ટ્રેલિયાથી આવેલ યુવા દંપતીને લઈને નંદીગ્રામ પહોંચ્યા ખબર નહીં કેમ પણ જેલમ હાર્દિકને મળીને કુંદનિકાબેન અતિ પ્રસન્ન થયા પોતાને ડાબે કાને વધુ સંભળાય છે એટલે જેલમને તે બાજુ બેસાડી ગીત ગાવા કહ્યું એવારે મળેલા મનના મેળ આ કરુણા કંઠે ગવાતું ગીત અચાનક જ અટક્યું કારણ જેલમ હાર્દિકની આંખો જોધાર એ વરસવા લાગી ઈશામાં અને જેલમ આત્મીય પ્રવાહમાં વહેવા લાગ્યા થોડી પળો પછી બધું સ્વસ્થ થયું ત્યારે એક નાના છોડ સાથેનો કુંડો જલમના હાથમાં મૂકી મને કહે ભાઈ દીકરી તો આપણા ઘરનો તુલસી ક્યારો છે એટલે રૂજુ હૃદયને મારી લાગણી સ્મરણરૂપે આપું છું નંદીગ્રામથી નીકળી છેક સુરત પહોંચ્યા ત્યાં સુધીમાં ગાડીમાં અમારા ચારમાંથી કોઈ કશું બોલી ના શક્યું કરુણાનું ઝરણું મૌન સાધના સાથે નંદીગ્રામમાં એવું વહ્યું છે કે તેની વિનાશ વર્ષો સુધી ગુરુ ગોરખનાથની ચેતનાને પ્રજ્વલિત રાખશે હા કુંદનિકા કાપડિયા એક સર્જક આ માં ઈશા એક સાધક હવે નશ્વર દેહે અહીં નથી ઓથર ઇન એમ્બ્રિયોએ વિદાય લીધી છે બાળપણ ખુલ્લું ખુલ્લું આકાશ સાથે વૃક્ષો સાથે મેદાનો વચ્ચે જીવવાનું ચૂડામાં જન્મીને પછી ગોધરાના આઉટસ્કર્ટ્સમાં ઓછા મકાનો ને ખુલ્લા મેદાનોની વચ્ચે એક બહેનપણી વિમલાએ શિક્ષકને લખેલો પત્ર વંચાવ્યો તેમાં નીચે લખેલું આપને હર ઘડી યાદ કરનાર વિમલા અરે કેટલા સરસ શબ્દો નાનકડી કુંડનિકા તો રાજી પડી દોડી ખુલ્લા મેદાનમાં અને આકાશ સામે ખુલ્લી સૂઈ ગઈ ને બે હાથ પોળા કરી માંગવા લાગી હે ભગવાન હે ભગવાન મને સુંદર લખતા શીખવજો સાચા દિલની બાળકીની પ્રાર્થના ભગવાને બરાબર સાંભળી અને તેને ફાળે સાત પગલાં આકાશમાં અને પરમ સમીપેની લેખિકા બનવાનું આવ્યું સોળ વર્ષે તો શેક્સપિયર વાંચી લીધા હતા રવ દેસાઈનું ગ્રામલક્ષ્મી વાંચેલું તે એક સોમાને ઘરે બોલાવીને ભણાવે બાપુજીના વડીલ મિત્રએ કહ્યું બેટા આ સોમાને તું ભણાવે તે તો સારું પણ તું એને અડે તે ખોટું અને કુંદનિકાને વીજળીના કરંટ જેવો ઝટકો લાગ્યો મારે કોઈ જ્ઞાતિ નથી એવું બે ધડક છેલ્લે સુધી કહેનાર કુંદના કાજીના ઘરના સૌ પહેલેથી જ દેરાસર જાય પણ આ એક વ્યક્તિ સિવાય ચોથા ધોરણમાં એક નિબંધ લખવાનું કહેવાયું કે તરત જ એણે શરૂ કર્યો શિક્ષક નિબંધ વાંચી બોલ્યા તે આ નિબંધ પહેલેથી તૈયાર કરી રાખેલો કે શું રવિશંકર જોશી આધ્યાત્મિક અને પ્રેમાળ શિક્ષક ગુજરાતી ભણાવે નિબંધ લખવા કહ્યું કુંદનિકાનો નિબંધ આખા વર્ગમાં વાંચી સંભળાવ્યો અને નીચે લખી આપ્યું ઓથર ઇન એમ્બ્રિયો આ નોંધનો અર્થ આજે આપણને સમજાય છે ઓગણીસો ઓગણપચાસ પચાસમાં જે કૃષ્ણમૂર્તિને જોયા મળ્યા વાતો કરી પ્રવચનો સાંભળ્યા અને અંતરંગ યાત્રી બન્યા નાનપણમાં જે કેની કવિતાઓ વાંચેલી ત્યારથી નક્કી હતું કે મોટા થઈને આમને વાંચીશ જ્યારે જ્યારે ગોષ્ઠી કરી છે ત્યારે ત્યારે કુંદની કાબેન અચૂક બોલ્યા છે નો ઓથોરિટી નો ગુરુ નો ડિસાઇપલ ટ્રુથ ઇઝ અ પાર્થલેસ લેન્ડ ઓગણીસો પાંસઠમાં ગોંડલ અને મુંબઈ નજીક આવ્યા ને સાંઈ મકરંદ અને કુંદના કાજી ઓગણીસો છ્યાસીમાં નંદીગ્રામમાં ભાવનાની મૂડીથી સેવા અને સાધનામાં ઊંડા ઉતર્યા દિવ્ય તત્વ સાથેનું અનુસંધાન એવું સધાયું કે નંદીગ્રામ ડિવાઈન બાય સમ પાવર એન્ડ લેડ બાય અનનોન ફેક્ટર બની ગયું કવિશ્રી અનિલ જોશીની પંક્તિ યાદ કરીએ હું તો નીકળી ગઈ મારી તલાશમાં હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં सात पगला आकाश सा ही तू ही, ही किनारा ढूंढता है तो किसका सहारा है तो किस